ભાવનગર જિલ્લાના ગાળિયાધાર ખાતે સાધુ સમાજ અને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા गाड़ियाधार खाते पालीताणा रोड पर आवेल पंचमुखी हनुमान जी ना महंत स्वामी तरीके जे व्यक्ति पूजा आपे छे ते कईक छेल्ला 50 वर्ष जूनी आ जग्या पर 40 वर्ष थी एक दीवाल छे। બે દિવસ પહેલા જ મંદિરની દિવાલનો એક ભાગ ગોવિંદભાઈ સવાણી તેમજ તેમના પરિવાર દ્વારા તોડવામાં આવ્યો હતો અને મંદિરના કબજાવાળી જગ્યા પર પાયાગાળી દુકાનો અને ઓરડીઓ બનાવાઈ છે। આ અંગે ભારે માથાકૂટ ચાલી રહી છે ત્યારે તેઓએ ધાત ધમકી આપી અને જેસીબીની મશીન લાવી મંદિરની દિવાલને અંદાજે કંઈક 35,000નું નુકસાન કરેલ છે। આથી એમને વારંવાર ધમકી તેમજ મંદિરને પણ 15 દિવસમાં તોડી નાખી અને તારે 3 દિવસમાં મંદિર ખાલી કરવું પડશે તેવી પણ ધમકી અપાઈ છે તથા ગારિયાધારના હિન્દુ સમાજમાં આ બાબતે દુઃખ વ્યાપી રહ્યું છે અને આ અને તે અંગે સાહેબને વિનંતી પણ કરાઈ છે કે આ માફિયા તેમજ માથાભારે તત્વોથી મંદિરને નુકસાન ન પહોંચાડે તે માટે સાહેબને યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી પણ કરાઈ છે। રિપોર્ટ બાય પરમાર વીરેન્દ્રભાઈ ભાવનગર। જય શ્રી રામ, જય સિયારામ। હું મહંત વિશ્વંભરદાસ, શ્રી ગોહિલવાડ વિરક્ત મહામંડળ કાઠિયાવાડના, જે આપણે સૌરાષ્ટ્ર ક્ષેત્રના સંતોની વિરક્ત મહામંડળી છે, એ મંડળના મહામંત્રી બોલું છું। આજે ગારિયાધારની અંદર અમે સંત સમાજ આવેલા છીએ। આજે અહીંયા જે પંચમુખી હનુમાન મંદિર આવેલ છે પરબડી રોડ ઉપર પંચમુખી હનુમાન મંદિર આવેલ છે, આ મંદિરમાં વિશેષ પ્રાયોજનથી આવેલા છીએ અમે સંતો। આજે જે છે આ મંદિરની અંદર એક હિન્દુ અનુયાયી દ્વારા મંદિરના દિવાલ પાડી દેવામાં આવ્યું છે। એ કૃતને અમે સાધુ સમાજ જેટલા નિંદા કરીએ એ ઓછું ગણાય, કેમ કે આજના મંગલમય શુભ દિવસ જે ભારત વર્ષ માટે જ નહીં આખા વિશ્વ માટે, જે આખા વિશ્વના સૌથી મુદ્દા જે વિવાદનું બનેલો હતો રામ મંદિરના અયોધ્યાજીમાં, આજે ભગવાનની અસીમ કૃપાથી અને સંતોના અથિક પ્રયાસથી અને અમારા સરકાર દ્વારા આજે રામ મંદિરના નીવના જે શિલાપૂજન કરવામાં આવી રહી છે, આવા શુભ સમયમાં આ ગારિયાધારની અંદર જે હિન્દુ બાહુલ્ય એરિયા છે, જ્યાં સંતોનું સદાથી સંરક્ષણ કરતા આવેલો જે ગામ છે, એ ગામની અંદર એક હિન્દુ દ્વારા આવું કુકર્મ કરવામાં આવ્યું છે, જેને કુકર્મ કહેવાય કે મંદિરના દિવાલ પાડી મંદિરની જગ્યા કબજા કરવામાં એના દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે અને મંદિરને ભારી ક્ષતિ પહોંચાડવામાં આવેલ છે। એ ભાઈ માત્ર મંદિરના ક્ષતિ નથી પહોંચાડ્યા, બલ્કે આજના જે શુભ દિવસે જ્યાં રામ મંદિરના શિલાન્યાસ થતું હોય ત્યાં કોઈ મંદિરના બીજા આજે ગુજરાત જેવા પ્રદેશમાં આપણે કોઈ વિચારી ન શકે કે આવું કોઈ કૃત્ય કરી શકે, આવા ગુજરાત દેવા હિન્દુ બાહુલ્ય દેશમાં, ભક્ત બાહુલ્ય દેશમાં કહીએ તો ચાલે, તો આવી નિંદક કર્મ કરવામાં આવેલ છે। તો અમે સંત સમાજ ભેગા થઈ અને આજે મામલતદાર શ્રીને, જે ગારિયાધારના મામલતદાર શ્રી છે એને, અને અહીંના જે ધારાસભ્ય છે ભાજપના ચાલુ ધારાસભ્ય, એમને અમે નિવેદન આજે આપ્યા છીએ કે આ જે કૃત્ય છે એને તત્કાલ દૂર કરવામાં આવે અને જે મંદિરના દિવાલ પાડી દેવામાં આવેલ છે એ દિવાલને પુનઃ જેટલું જલ્દી થાય જલ્દીથી જલ્દી એને ઊભા કરવામાં આવે અને આવી કોઈ પણ પ્રકારની સંદેશ આપણા ગારિયાધારમાંથી બહાર પડે નહીં, કે ભક્તો દ્વારા, હિન્દુઓ દ્વારા, કે કોઈ વિધર્મી હોય તોય વિધર્મીઓ દ્વારા પણ કોઈ પણ મઠ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવે, ત્યાં રહેતા પૂજારીને, સાધુ સંતોને તકલીફ પહોંચાડવામાં આવે, કેમ કે આજે અમે ગર્વથી કહીએ છીએ કે આજે 500 વર્ષ પછી હિન્દુઓ લડીને અને બાબરનું નામ જે ભારતથી મટાડવામાં આવ્યા છે, જે આવું પુણ્ય કર્મ કર્યા છે, આવા સમયમાં બીજા કોઈ બાબર જો ઉત્પન્ન થાય તો આ શોભાયમાન નથી, આખા હિન્દુ સમાજ માટે શર્મની વાત છે। તો અમે મામલતદાર શ્રીને અને માત્ર મામલતદાર શ્રીને નહીં,
હું ગારિયાધારના પ્રત્યેક જનતા જનાર્દનને કહું છું કે તમે પોતે આગળ આવો અને આજે જ્યારે અમે સ્વાવલંબી અને સક્ષમ બનીએ છીએ અને હિન્દુ ધર્મના જે રક્ષા માટે લોકો પ્રાણ દેવા પણ તૈયાર છે, આવા સમયમાં થોડુંક લોભ માટે આવું કુકૃત કરવું શોભાયમાન નથી, અમારે બધાને શરમાવે છે અને ગામનું પણ ઇજ્જત જાય, લોકો જે છે બહુ સારી સંદેશ બહાર નહીં જશે, એટલા માટે હું અહીંયા અમે સંત સમાજ અપીલ કરવામાં આવ્યા છીએ કે આવું કોઈ પણ પ્રકારનો દુષ્કૃત ભવિષ્યમાં ન થાય। જય શ્રી હનુમાનજી મહારાજ, જય શ્રી સીતારામજી મહારાજ, શ્રી સીતારામ નામ મહારાજ કી જય।